नमस्कार विद्यार्थी मित्रों, वेट डिजिटल एज्युकेशन में आपनो स्वागत छे। आपणे जोई रह्या छीए धोरण 10 विषय गणित, जेमा आपणो प्रकरण छे पहेलू, जेमा आपणे स्वाध्याय 1.2 ની અંદર અભ્યાસ કરી રહ્યા છીએ અવિભાજ્ય અવયવની રીતથી લસા ગુસા કઈ રીતે શોધી શકાય। તો આ વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર છે 3, જેમાં આપણને કીધું છે નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો। तो आगला वीडियो लेक्चर नी अंदर आपणे गुसा अने लसा ज मेळवेलो छे, परंतु त्यां बे संख्या हती, अहीं आपणने त्रण संख्या आपवामां आवी छे। तो त्रण संख्या आपेली होय त्यारे एना अविभाज्य अवयवनी रीते लसा गुसा कई रीते शोधी शकाय, तो जोईए मित्रों। पहेलो प्रश्न आपणी पासे छे 12, 15 अने 21, त्रण संख्याओ आपणने आपी छे। तो सौ प्रथम तो त्रणेय संख्याना आपणे अविभाज्य अवयव मेळवीए। 12 ना अवयव तो 2 × 6 अने 6 ना अवयव 2 × 3, 15 ना अवयव आपणी पासे 3 × 5। हवे अविभाज्य छे, पछी आगळ अवयव पड़ी शकता नथी। अने 21 ना अवयव छे 3 × 7। બારના અવયવ આપણને મળ્યા 2 × 2 × 3, એટલે કે 2² × 3। 15ના અવયવ આપણને મળે છે 3 × 5, અને 21ના અવયવ આપણને મળે છે 3 × 7। હવે આપણે મેળવવાનો છે લસા અને ગુસા। તો સૌ પ્રથમ આપણે ગુસા મેળવીએ। कॉमन अवयव तरीके अहीं आपणने 3 मळे छे, एक ज अवयव छे, एटले आपणे संख्यानो गुसा मळ्यो आपणने 3। लसा तरीके कॉमन अवयव 3, ए सिवायना जे अवयवो छे तो 2² एने गुण्या 5 एने गुण्या 7। हवे 3 × 2 નો વર્ગ तो 2નો વર્ગ थशे 4, એટલે 4 × 3 = 12, 12 × 5 તો 12 × 5 = 60, 60 × 7 તો 420। તો આ રીતે આપણે લસા અને ગુસા શોધી શકીએ। ગુસા આપણને 3 મળ્યો, લસા આપણને 420 મળ્યો। એ જ રીતે બીજી આપણને સંખ્યા આપેલી છે 17, 23 અને 29। હવે ખાસ મિત્રો ધ્યાનથી જોજો કે 17, 23 અને 29 ત્રણે ત્રણ સંખ્યા અવિભાજ્ય છે। હવે જ્યારે અવિભાજ્ય સંખ્યાઓ હોય ત્યારે એના અવયવ તો એક તો આપણને પડતા નથી, અને અવયવ ન પડતા હોવાથી ડાયરેક્ટ એનો ગુસા આપણે લઈ શકીએ। તો જ્યારે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનો આપણે ગુસા મેળવીએ તો એ ગુસા હંમેશા કેટલો આવશે? 1 આવશે। લસાની વાત કરીએ તો લસા છે ये हमेशा अविभाज्य संख्याओना गुणाकार जेटलो होय, एटले के 17 × 23 × 29। तो आ त्रणेय संख्याना गुणाकार जेटलो आपणने लसा मळशे। टूंका सवाल तरीके पण तमने आ सवाल पूछी शके, तो तमारे याद राखवानुं छे कि अविभाज्य संख्याओनो गुसा हमेशा केटलो होय छे? 1 होय छे। अने लसा केटलो होय छे? तो के आपेल संख्याना गुणाकार जेटलो होय छे। हवे आपणे गुणाकार करीए तो सौ प्रथम 23 × 17 391 એને ગુણ્યા કેટલા કરીએ? તો કે 29। 18 × 3 = 7 9 × 1 = 9 9 × 9 = 81 9 × 3 = 27 27 + 8 તો 35। 13 નો 3 + 1 = 11, તો આપણને લસા કેટલો મળશે? 11,339। તો આ રીતે અવિભાજ્ય સંખ્યાઓનો લસા અને ગુસા મેળવી શકાય। ત્યાર પછી આપણને કીધું છે 8, 9 અને 25। હવે પહેલી સંખ્યા છે 8, તો 8ના અવયવ 2 × 4, 4ના અવયવ 2 × 2, 9 તો 9ના અવયવ થશે 3 × 9 અને 25 તો 25ના અવયવ થશે 5 × 5।
હવે આપણે જોઈએ કે એનો લસા ગુસા શું હોઈ શકે. બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે બે નો ઘન, આઠના અવયવ થયા નવના અવયવ, ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણનો વર્ગ, પચીસના અવયવ પાંચ ગુણ્યા પાંચ એટલે પાંચનો વર્ગ. હવે ગુસા તરીકે કોમન અવયવ આપણે જોઈ શકીએ કે કોમન અવયવ આપણને કોઈ મળતો નથી. વિભાજ્ય સંખ્યા હોવા છતાં કોમન અવયવ ન હોવાથી એનો ગુસા કેટલો મળશે? એક મળશે. લસા તરીકે આપણને આપેલ તમામ અવયવો એટલે કે બેનો ઘન ગુણ્યા ત્રણનો વર્ગ ગુણ્યા પાંચનો વર્ગ, તો બેનો ઘન એટલે આઠ થશે, ત્રણનો વર્ગ એટલે પાંચ થશે અને પાંચનો વર્ગ એટલે પચીસ થશે, સોરી ત્રણનો વર્ગ આપણને નવ મળશે. હવે આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર આપણો લસા, તો પચીસ અઠા બસો, બસો ગુણ્યા નવ એટલે અઢારસો, તો આપણો લસા કેટલો મળ્યો? અઢારસો. તો મિત્રો આ રીતે ત્રણ સંખ્યા, બેથી વધારે સંખ્યા હોય તો પણ આપણે એનો લસા અને ગુસા શોધી શકીએ છીએ. તો આ વિડીયો લેક્ચરમાં આપણે આટલું રાખીએ, ફરી પાછા મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને જો મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલ બેલ આઇકોનને પ્રેસ કરજો કે જેથી કરીને અમારા પ્રયત્નો સરળતાથી તમારા સુધી પહોંચાડી શકાય. જય હિન્દ, જય ભારત.